ઇવેન્ટે બોલાવો છો ને નિવ્યાબેન, ફોલો કરશો ને? હા યસ ઓર નો? ઓકે બોલાવજો હિરેનાજી, દિવ્યાબેન ફોલો કરશે. જય સચ્ચિદાનંદ. આંખો બંધ કરીને ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વસાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ. એસો પંચ નમોકારો, પંચ નમોકારો, સૌ પાવ પણાસણો, સૌ પાવ પણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની, સત્સંગ સમજવાની, અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો, અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે હવે આંખ ખોલાય. હા તમે તો બહુ સરસ બોલ્યા ને, એટલે દિવ્યાબેન મારું નામ છે પણ હું શુદ્ધાત્મા છું, કરેક્ટ ને? એવું હિરેન કાકાએ બોલાવ્યું, દિવ્યાબેન મારું નામ છે પણ હું શુદ્ધાત્મા છું. ઓકે પછી વિચારજો, આપણે પછી વાત કરીશું. હા જય સચિદાનંદ. સત્સંગની શરૂઆત પ્રશ્નથી જ કરીએ છીએ, ભરતભાઈ શ્રી આવી શક્યા નથી આજે. હેમાબેન મારા બે પ્રશ્નો પરેશાનંદ ના પર છે. મરવાનો ભય હોય તો મરવાનો ભય રહે, આ તો નિર્ભય પદે પામેલા છે. અને બીજું વાક્ય છે, બીજું જ વાક્ય ગઈકાલનું આજનું, દેહાદાસ ની અસર થી મુક્ત થવું એનું એનું નામ. હા બોલો હવે શું? આ બે પ્રશ્નો છે. મરવાનો ભય હોય તો મરવાનો હોય તો મરવાનો ભય રહે, આ તો નિર્ભય પદને પામેલા છે. અને બીજું વાક્ય છે,
દેહાદ્યાસથી અસરથી મુક્ત થવું એનું નામ મોક્ષ. આ બંને વાક્યો આમ સમજીને તો બહુ સહેલા છે, પણ દાદાની દ્રષ્ટિએ મારે સમજવું છે કઈ રીતે સમજણ આવે. એટલે પ્રકાશ ના ના તમે સમજાવો પછી હું સમજાવીશ, પછી દીપકાનંદજી ને સમજાવવું પડશે ને પાછું. ભેદ પાડવાનો પ્રયત્ન ના કરશો, ખબર પડી? અમારા બેન નો જવાબ છે, આપ તો પુત્રો નો જવાબ. પ્રકાશ નાખો બરાબર, તમારી સભે સમજેલા છો એટલે આઈ રિસ્પેક્ટ યુ. જેનો જન્મ થયો છે માટે મરી જવાના છે, અને તેથી હું મરી જવાનો છું એવો ભય રહે જ. અને આપણે શુદ્ધાત્મા પદ અખંડ છે, અખંડ નથી. તો પછી શુદ્ધાત્મા પદ એ અમર પદ છે. અમર પદ, સોરી, અજન્મ. એક શબ્દ ઊંધો થઈ જાય તો અનુભવ ઊંધો થઈ જાય, બરાબર છે? એવું હિરેનાનંદજી કહે છે ના, તમે કહો છો ના, એવું દાદાએ કીધું, પણ દાદાએ હિરેનાનંદજી થ્રુ મને કીધું, ખબર પડી? એટલે એટલા માટે આપણે જે કીધું કવિરાજના પદમાં આવ્યું છે કે જેવી સ્થિતિ પરિસ્થિતિ એટલે સંજોગોની સ્થિતિ, એવું જ્ઞાન વાક્ય એટલે કે એ સ્વરૂપે આત્મા નિર્લેપ અસંગ સેપરેટ છે. એટલે એ ગુણનું આપણે આરાધન કરીએ તો આપણને એની અસરમાંથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે ખ્યાલ આવ્યો આ? અને પોતે અમર છે, અમર, અમર નહીં, અમર એટલે મરવાનો નહીં એવો હું છું, એવું જયારે પોતાને ખ્યાલ આવે છે એ નિર્ભય પદ છે. ખ્યાલ આવ્યો? જગતના લોકોને જે મરવાનો ભય રહે છે એ સ્વાભાવિક છે, અજ્ઞાન ના લીધે. દેહાધ્યાસ કે દેહ તે હું, દેહાધ્યાસ એટલે દેહ તે હું, નામ તે હું, બરાબર? તમે કીધું ને કે પોતાને મરવાનો ભય નથી, એ એ તો અત્યારે વર્ષો થયા એટલે આપણને, મને પણ નથી, હેમાને નથી, પણ કોઈ દિવસ પણ એવો વિચાર નથી આવ્યો હું મરી જવાની છું એવું. એ શુદ્ધ, બરાબર છે ને? એ જ એટલે એટલે અહીંયા એ જ સમજવાનું છે કે મરવાનો હોય એટલે પોતે હું મરવાનો છું એવું હોય તો એને મરવાનો ભય રહે, પણ પોતે પોતાની જાતને કૃપાથી ઓળખેલી છે, લક્ષ અને અનુભવ સાથે છે, અને એ જે સમજણથી હવે પોતે ખબર છે કે હું જન્મ મરણ થી મુક્ત અમર, એટલે મરવાનું નહીં, ક્યારેય મરવાનું નહીં, એવું અજન્મ અમર એવું શુદ્ધાત્મા છું, એટલે એ નિર્ભય થયા છે. કરેક્ટ. અને બીજું વાક્ય અસરથી મુક્ત થવું એનું નામ મોક્ષ. એટલે આપણને કૃપાથી જ્ઞાન મળ્યું, પણ આગળનો જે અભ્યાસ થયેલો છે ને તે અભ્યાસ માંગે છે, સમજણ માંગે છે, કે જે સમજણ થી પછી નામ દે એટલે નામ અને નામની માયાની અસરોથી એટલે એના માલિકી ભાવમાંથી સંપૂર્ણપણે છૂટી જાય એનું નામ મોક્ષ. અચ્છા, દેહાદ્યાસની અસરથી મુક્ત થવું એટલે મનના જે વિચારો આવે એને જ્ઞેય તરીકે પણ
પણ સતત જાગૃતિ ત્યાં માંગે છે એ વખતે વિચાર ને જોતા જાગૃતિ માંગે ને ડ્રાઈવ કરતી વખતે રોડ ઉપર જ ગાડી રહેવી જોઈએ ને નહીં તો રોડ થી બહાર જતા વાર કેટલી લાગે છે ગાડી ને બરાબર છે બરાબર છે જે વાક્યો મોકલો છો મને મોકલો ને એ બધા વાક્યો મારે નથી આવતા પરેશભાઈ નું જ આવે છે એટલે કયા વાક્યો એ કઈ વાક્યો મૂકે છે તો નટુકાકરની ડાયરી માંથી કાઢીને ના બીજા જ પૂછે દાદા ભગવાન ના આવે છે ને વાક્યો ઘણા બધા આવે છે એ બધા મોકલો ને મને એ તમે હવે તો શું કરવાનું તમે વારે ઘડી એ તમે ગ્રુપ માંથી નીકળી જાવ ભાઈ મોકલો આવું શું કરું મેસેજ ડિલીટ કરવાના બદલે તમે ગ્રુપ માંથી ડિલીટ થઈ જાવ સાંભળો કોઈ દિવસ હજુ વાક્ય આવ્યું જ નથી હું નીકળી જાય છે તો પણ નથી આવ્યું તમારું વાક્ય એ તો હું શું કરું હવે તમે એમાંથી નીકળી ગયા તમે કોઈ દિવસ વાંચ્યા હોય તો મેસેજ વાંચો તો આવે વાક્યો માંથી મારે પ્રશ્ન જાગે ને એટલે ઓકે જય સચ્ચિદાનંદ સરસ જવાબ આપ્યો હિરાનંદ બહુ સરસ બોલ્યા હે વીર મહાત્માઓ સત્સંગને ધક્કો મારો કોઈ પ્રશ્ન નથી શાંતિકાકા પ્રશ્ન પૂછો એ લોકો રાહ જોઈએ કે જરા જગ્યા થાય ને પછી આપણે આ વાત ઉચો કરી જય છે ચિદાનંદકા પ્રશ્ન પૂછો વસંતભાઈ પ્રશ્ન પૂછો ઓ સોરી અમે બેન વસંતભાઈ પ્રશ્ન પૂછી કાપો કરો જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી નિમિત નિમિત્ત શબ્દ નો જરા અર્થ એક્ઝેક્ટ સમજાવો ને એટલે આપણે દાદા તો કીધું છે કે નિમિત્ત ને બચકા નથી ભરવાના ને એટલે હજી આ આરોપિત ભાવનું જે કરતા સ્વરૂપ બધું હજી રહ્યા છે તો એ નિમિત્ત નથી સમજાતું એક્ઝેક્ટલી એટલે આ બધી કચાસો છે એમાં થોડી સમજાવો નિમિત્ત નું મહત્વ સમજાવો કેવું છે કે નિમિત્ત એટલે ખરેખર આપણે નિમિત્ત કહીએ છે પણ ખરેખર કેવું છે કે એક નિમિત્ત આપણે શબ્દ મૂકવો પડે છે નિમિત્ત એટલે એક જાતનો સંયોગ આખો એક બધા કેટલા બધા નિમિત્તો કેટલા બધા સંયોગ ભેગા થાય ત્યારે એક વસ્તુ બને છે બરાબર અમીબેન હા કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે નિમિત્તો ના આધારે બને છે કે અમી બેન ના આધારે બને છે નિમિત્તો અમી બેન છે એટલે બધા સામે નિમિત્તો ભેગા થાય છે આજે અમી બેન છે અને એના આધારે સામે નિમિત્તો ભેગા થાય છે એટલે શું કહેવા માંગીએ છે એટલે એના જ બધા સંજોગો છે એના જ બધા હિસાબો છે એટલે સામે કુદરત આપે છે પણ સામે નિમિત્ત હોવું જ ઘટે એમ પણ એ એક્ઝેક્ટ ત્યારે પણ આજે નિમિત્ત હોવું ઘટે પણ કોને આધારે નિમિત્ત છે હિસાબના આધારે જ ને જોવાના રહે છે કે અમી બેન ને જોવાના રહે છે જોવાના તો અમી ને જ રહે અને આપણે કોને જોઈએ છે નિમિત્ત ને જોઈએ છે અને નિમિત્ત ને જોઈએ છે પછી પ્રતિક્રમણ કેવી રીતે કરીએ છીએ
પ્રતિક્રમણ કેવી રીતે કરીએ છીએ? પ્રતિક્રમણ આપણી ભૂલો નથી દેખાતી એટલે એક્ઝેક્ટ પ્રતિક્રમણ નથી દેખાતા. હા, તો કે આપણી ખરેખર આપણી ભૂલને આધારે નિમિત્ત છે. બરાબર. તો પ્રતિક્રમણ કોના કરવાના છે? અમીના કરવાના છે, અમીની ભૂલોના. કઈ ભૂલોના? એટલે અમીબેન ની કઈ ભૂલો થઈ છે એના પ્રતિક્રમણ કરવા પડશે. હા, કઈ ભૂલો છે એના આધારે. બરાબર. અને આપણે પ્રતિક્રમણ કેવી રીતે કરીએ છીએ? હા, ક્યાં ભોગવટો આવ્યો, ક્યાં નિમિત્તના પ્રતિક્રમણ કરીએ છીએ. નિમિત્તના પ્રતિક્રમણ કરીએ છીએ. આજે દૂધવાળો તમારે ત્યાં આખો મહિનો દૂધ આપે. બરાબર છે. તો પછી આખો મહિનો દૂધ આપ્યું હોય તો ત્યારે પૈસા લેશે તમારી પાસે? હા, લે જ ને. આખો મહિનો દૂધ આપે ને એક મહિને હિસાબ કરતા આવીએ તો દરરોજ પૈસા માંગે ખરો? ના, દરરોજ ના માંગે. મહિનો પૂરો થાય પછી. ક્યારે માંગે? મહિનો પૂરો થાય પછી. મહિનો પૂરો થાય એટલે જયારે તમારું કઈ પણ કર્મ બને છે તો ત્યારે ભોગવટો મળે છે તમને? બને. તમે કઈ પણ કોઈ વખત ક્યારે પણ તમે તમારે કઈ પણ એવી ભૂલ થઈ તો તરત ને તરત તમને એનો હિસાબ મળે છે? હા, મળે ને. તરત ને તરત કોક જ વસ્તુનો તરત મળે. અચ્છા, ખ્યાલ આવ્યો. બાકી તો તમારું જે પુણ્ય છે એને આધારે તમે એ ભૂલ કરી હોવા છતાં એ ભૂલ માંથી બહાર છૂટી જાઓ છો. બાય ઇજ્જત. હા હા, રાઈટ રાઈટ, બરાબર છે. હા, કોકના જ મળે અને કોક. હા, તો મોટા ભાગે તમે કોઈ પણ ભૂલ કરો છો તો એમાંથી બાય ઇજ્જત છૂટા થઈ જાઓ છો. કોઈ પણ રીતે એમ. રાઈટ. ખ્યાલ આવ્યો છે. તો કે તમારી એની પાસે પુણ્ય છે એટલે અત્યારે સંયોગ ભેગો નથી થતો. બરાબર છે. હવે જયારે સંયોગ ભેગો થાય ત્યારે એ શેને આધારે ભેગો થયો? ભૂલના આધારે. એક મહિનો પૂરો થાય ત્યારે દૂધવાળો પૈસા લેવા આવે છે ને? હા હા. તો કે એવી રીતે આજે નિમિત્ત તમને ભેગું થાય છે તો ક્યારે ભેગું થાય છે? એટલે ઓલું પુણ્ય પૂરું થઈ ગયું પછી. હા, એનો સમય પાક્યો. ત્યારે એનો સમય પાક્યો. બરાબર. ખ્યાલ આવ્યો. એટલે સમય બદલાય છે એટલે આપણને શું લાગે છે કે અહીંયા મારી ભૂલ નથી. સમય બદલાય છે એના આધારે એવું લાગે છે કે આ મારી ભૂલ નથી. કરેક્ટ. ખ્યાલ આવ્યો અમીબેન? હા, આવ્યો. હા, ફક્ત સમય જ બદલાય છે. ક્યારેક એક મહિને આવે, ક્યારેક વર્ષે આવે, ક્યારેક એક ભાવ પછી આવે, ક્યારેક પાંચ ભાવે આવે. તમે જો ના કર્યું હોય તો આવે ખરું? બરાબર. ના જ આવે. તો કે જો આવ્યું છે તો ત્યાં શું જોવાનું છે? ક્યાં તો એ બધી ભૂલો થયેલી જ છે. તો કે ક્યાંક ને ક્યાંક આ ભૂલ કરી છે. કરી છે. ચલાવો. હવે પ્રોબ્લેમ ક્યાં છે? સફોકેશન કેમ થાય છે? સફોકેશન કેમ થતું હશે અમીબેન? અરે, આ એવો અભ્યાસ જ છે એટલે. હા, તો કે ભૂલ કરી છે. પૂર્વે ભૂલ કરી છે. હા, અને પૂર્વે ભૂલ કરી છે એનો અત્યારે ઉદય આવ્યો છે. અને આ ઉદય આવ્યો છે એમાંથી હું કેવી રીતે છટકી જઉં અને છટકી નથી શકાતું એનું સફોકેશન થાય છે. કરેક્ટ. બરાબર છે. અમીબેન ખ્યાલ આવ્યો? હા, આવ્યો. પ્રોબ્લેમ કઈ છે નહી. મેં સામે વાળો મારી પાસે પૈસા લેવા આવે છે અને હું પૈસા એને આપી દઉં છું તો કોઈ પ્રોબ્લેમ છે ખરો? નહીં. પણ પ્રોબ્લેમ ક્યારે ઉભો થાય છે? છટકવું હોય ત્યારે. તો કે એ પૈસા માંગે છે અને હું કેવી રીતે એમાંથી છટકી જઉં ત્યારે સફોકેશન ઉભું થાય છે, ત્યારે તકલીફ ઉભી થાય છે, ત્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે. બરાબર છે. પણ એને માંગ્યા અને મેં આપી દીધા તો કોઈ પ્રોબ્લેમ રહ્યો ખરો? ના.
તો એ ચૂકતે થઈ જતે હિસાબ બરાબર ખ્યાલ આવ્યો અને એટલું બધું કુદરતનું સંજોગો ભેગા કરવાનું સુધી છે તમારા એક કરોડ રૂપિયા કોઈ લઈ જાય છે અમીબેન તમારા કોઈ એક કરોડ રૂપિયા લઈ જાય છે પણ તમારી પાસે એક કરોડ રૂપિયા હોય તો લઈ જશે ને તમારી પાસે તમારી 25 વર્ષની ઉંમર છે અને 25 વર્ષની ઉંમરમાં તમારી પાસે ખાવા પીવાની પણ તકલીફ છે ખ્યાલ આવ્યો તો કે જેટલું જેટલા પૈસા કમાવો છો એટલા પૈસા તમારા વપરાઈ જાય છે તો કે ત્યારે કોઈ તમારું 1 કરોડ રૂપિયાનું કરી શકે ખરું ના કરી શકે તો કે ક્યારે કરી શકે જયારે 1 કરોડ વાળો આવે છે ત્યારે એ 1 કરોડ તમે જે કમાયેલા 1 કરોડ તમારા હતા કે એના જ હતા એના જ હતા અને આપણે શું માન્યું મારા હતા એ એવું ના કેશો મહેનત કરીને હું કમાયો રાત દિવસ એક કરીને અભિબેન ખ્યાલ આવ્યો એટલે આવું છે આ સફોકેશન આપણને શેનું છે સામે હિસાબ આવે છે એમાંથી છટકવું છે છટકવા માટે જો આપી દેવા છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી પ્રોબ્લેમ જ નથી પણ એ આપતો કેમ નથી તો કે એને એ ખ્યાલ નથી આવતો આ દાદા ભગવાન ની પાસે આપણને સમજણ મળી ત્યારે હવે ખ્યાલ આવે છે કે ભાઈ શેના આપે કઈ પણ આવે છે તો કઈ હોય તો જ આવે વિજ્ઞાન કોને કહેવાય આક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન કોને કહેવાય જેમ છે તેમ સામે હિસાબ આવે એને જ વિજ્ઞાન કીધું ને કે પણ પરમાણુ કારણ અને પરિણામ કોઝ એન્ડ ઇફેક્ટ આ બે જ વસ્તુને આધારે વિજ્ઞાન છે કરેક્ટ અમીબેન ખ્યાલ આવ્યો તો કે કોઈ પણ વસ્તુ વિજ્ઞાનની બહાર હોય ખરું ના હોય તો કોઈ પણ વસ્તુ વિજ્ઞાનની બહાર ના હોય તો કોઈ પણ કોઝ વગર ઇફેક્ટ આવે ખરી હા કરેક્ટ અને જો અને ઇફેક્ટ આવે છે તો કોઈ ને કોઈ કોઝ છે કે નહીં છે જ ખ્યાલ આવ્યો તો કે કોઝ જે છે અને એની સામે ઇફેક્ટ આવે છે તો હવે આપણે ઇફેક્ટ ને દૂર કરવાની છે કે જે કોસ્ટ ને આધારે ઇફેક્ટ આવી છે એ ઇફેક્ટ પૂરી કરી દઈશું તો એમાંથી છૂટી જઈશું ઇફેક્ટ થી છૂટી જેમ તમને કોઈ પણ રોગ થાય છે તો કઈ પણ કર્યું છે કઈ પણ ખાધું પીધું છે એના અંદર રોગ થાય છે ને હા બરાબર હવે રોગ થાય છે તો એના માટે આપણે શું કરીએ છીએ દવા લઈ લઈએ છીએ કે નહીં હા તો કોઈ પ્રોબ્લેમ થાય છે નહીં પણ એ રોગ થયો હોય ને એને આપણે એને 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 ઢાંક ઢાંક કરી આગળ દવા ના લઈએ તો શું થાય તો એ વધારે સડે અને વધારે વધતો જાય ત્યાં તો ખબર છે આપણને કે આ રોગ વધશે ત્યાં તો મૃત્યુની બીક છે આપણને કરેક્ટ ખ્યાલ આવ્યો પણ આ ક્ષણે ક્ષણે મૃત્યુ થાય છે આવી રીતે એની બીક નથી બરાબર ખ્યાલ આવ્યો ક્ષણે ક્ષણે થાય છે જેટલી વખત તમને સામે એ સંજોગ આવે ને ત્યારે તમને અસર થાય છે એટલે જે સામે આવ્યું એને એ નિમિત્ત છે પણ નિમિત્ત શેને આધારે છે તો કે એ નિમિત્ત એ કોઈ નથી હું જ છું પોતે જયારે એ સમજાશે ત્યારે પછી એની મેળે એ વસ્તુ આપી દેશે એ વ્યવહાર પૂરો કરશે એટલે એમાંથી મુક્ત થઈ જશે ઓળખવાનું આ બધી વાતો આવતી બહુ જ બહુ જ દાદા ભગવાને આજે એમણે આજે આપણને જ્ઞાન આપ્યું છે કોઈ કાળે આપણા આપણી સમજણમાં ના આવે એવું હતું એને એટલું બધું સરળ બનાવી આપ્યું છે ખ્યાલ આવ્યો એટલે બહુ સરળ ભાષામાં સમજવા જેવું છે કે ક્યાંય પણ કઈ પણ કોઈ પણ આવે છે સામે એ સામે આવનાર વ્યક્તિ એ નથી નિમિત્ત
કે આ તો નિમિત્ત આપણે શબ્દ સમજાવવા માટે ઉપયોગ કરીએ છીએ, પણ એ હું જ છું. હું જ છું. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. આ વાત છે બરાબર. જયારે આ સમજાશે પછી પ્રશ્ન નહીં થાય. હું છું સમજાશે તો એનાથી ભાગવા માટે પ્રયત્ન નહીં કરે. હું છું સમજાશે તો એ તરત જ એ ફાઇલ નો સંભાવ્ય નિકાલ થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. एक छोटा सा पहले मैं अनुभव कह लेता हूँ वो देहाध्यास के ऊपर, जहाँ मुझे भी देहाध्यास हुआ और क्लैरिटी आ गई. एक मिनट कम समय देता है, एक मिनट. हाँ, फिर बाद में मैं ये विज्ञान के ऊपर आऊंगा. हाँ जी, बताइए. एक मेरा छोटा सा अनुभव, वो अभी जो पहले कोट आया था ना कि देहाध्यास है तब तक मोक्ष नहीं है. तो जो अभी क्या हुआ, दो तीन दिन पहले एक छोटी सी छिपकली, इतनी सी, डेढ़ फुट की, आई मीन डेढ़ इंच की, मेरे अर्ली मॉर्निंग उठा और मैंने मेरा बेडरूम का दरवाजा खोला तो वो छिपकली थी. और फट से वसंत भाई ने कुछ ढूंढा और उसको निकालने का कोशिश किया. बाहर एक्चुअली गैलरी है, वो गई वहां, उसकी वो पूंछ थी वो टूट गई और वो ऐसे ऐसे तड़पड़ा रही थी पूंछ. तो वसंत भाई हिल गए एकदम, अरे यार ये क्या कर डाला. और फिर अंदर निकला के देखो, एक इतनी सी छोटी सी बॉडी, आत्मा से आत्मा का तो कुछ वो नहीं है, ये तो इस छोटी सी बॉडी ने इस बॉडी को हिला दिया, इसलिए उसको निकालने का वो किया तुमने. फिर उसको उठा के फेंका वगैरह सब किया बाहर गार्डन में. बट एक अपन कैसे देहाध्यास का मैं बोल रहा हूँ कि कितना देहाध्यास मेरे अंदर है कि मैं इतनी छोटी सी के शरीर से मैं हिल गया. देखो वसंत जी, कैसा है आप देहाध्यास, देहाध्यास किसको कहते हैं आप? या जो सूत्र है, आइडेंटिफिकेशन विद द बॉडी, ये जो सूत्र है, ये सूत्र है कि देहाध्यास से, देहाध्यास की असर से मुक्त होना, उसका नाम मोक्ष. मोक्ष है. हाँ, ठीक है. देहाध्यास की असर से मुक्त होना, उसका नाम मोक्ष. उसमें ये क्या समझाना चाहते हैं दादा भगवान, आप क्या समझ रहे हैं? कि जो मुझे ये मेरा देह के साथ जितना चिपका हुआ हूं, मतलब देह का अभी तक मेरा ये है कि मैं देह हूं. अगर मैंने ये माना कि मैं देह हूं तो मुझे असर होगी, कोई भी देह ऐसी अवस्था आएगी जिसके अंदर देह के ऊपर, अरे नहीं नजर. हाँ जी, सॉरी. हाँ, कोई बात नहीं. तो वसंत जी ये क्या कहना चाहते हैं कि जो देहाध्यास की असर है उससे मुक्त होना, तो जैसे ही आपको ज्ञान मिला वसंत भाई, आपको जैसे ही ज्ञान मिला तो क्या हुआ, देहाध्यास रहा के चला गया? नहीं, नहीं रहा वो, ये वो नहीं रहा, लेकिन जो अभी रेसिडुअल है उसकी बात कर रहा हूँ. हाँ, तो के जो ये रेसिडुअल देहाध्यास तो है ही ना मेरे अंदर अभी भी. हाँ, तो के ये जो देहाध्यास है ना, ये अभी कैसा है, ये साइकोलॉजी इफेक्ट है. अभी जैसे ही आपको मैं आपको आपको कुछ भी होता है, समझ में आया, आपको जैसे कुछ बुखार आया, कुछ तबियत बिगड़ी, तब वो संजोग जब आते हैं तो ये जो आपको ज्ञान मिला है वो हाजिर होता है कि नहीं होता है? मैं कह रहा हूँ ऐसी डिफरेंट संजोगों में, आज मैं, आई मीन आप पुत्र भी जानते हैं कि आई हैव सफर्ड फॉर लास्ट 20 something 30 years रिगार्डिंग दिस कफ, अस्थमा, ये ऑक्सीजन आना, ये आना,
पर कभी वसंत भाई उसमें जरा भी हिला ही नहीं है, उसको कुछ असर ही नहीं है, वो मानता ही नहीं है कि उसको अस्थमा है, कुछ भी है, और वो पक्का विश्वास में है कि मैं इससे मुक्त हो जाऊंगा एक दिन टोटली। उसको क्या कहेंगे? और ये एक ये इस संयोग में ऐसा है, और इधर एक छोटी सी छिपकली ने उसको हिला दिया। तो ये संयोग अलग अलग है, एक जगह बिल्कुल मेरे को कुछ असर नहीं करता है और इधर इसने मेरे को असर कर दिया। दोनों संयोग की बात करता हूँ, पहले एक संयोग की बात करते हैं कि जैसे ही आपने बताया कि 30 ईयर से आपको ये तकलीफ है, फिर भी ये जो ज्ञान है उसके हिसाब से ये इस तरह से रहता है, समझ में? उसको क्या कहेंगे? उसको क्या कहेंगे? वो तो आप यही बोलोगे कि दयाजस नहीं है, आप यही बोलोगे कि दयाजस नहीं है। नहीं नहीं, मैं दोनों की बात करूंगा, दयाजस की असर नहीं है। एक मिनट, उसको क्या कहेंगे? अभी जो आपको जो जो आपने अनुभव किया है उसको क्या कहेंगे? दयाजस की असर नहीं है उसमें, मोक्ष में आप आ गए, आप मुक्त हो गए। बिना मुक्त हुए ये हो ही नहीं सकता, बिना मुक्त हुए ये हो ही नहीं सकता। पूरा पूरे हिमालय पे जाके उल्टा लटकेगा ने, फिर भी नहीं होगा। जो आपको ये अनुभव हुआ है वो अनुभव नहीं हो सकता। आपको ये दादा भगवान का जो ज्ञान मिला है वो उसके प्रूफ एंड एविडेंस है, समझ में? दूसरी बात, आपके आपने बताया इतनी बड़ी चीज में ये होता है, लेकिन छोटी सी चीज में ये हिल गया, समझ में? तो ये दूसरी बात करता हूं, जो हिल गया वो आप आपको कैसे पता चला कि आप हिल गए? आपको दिखाई दिया कि नहीं दिखाई दिया कि ये हिल गए? दिखाई दिया, टोटल दिखाई दिया। तो कैसे दिखाई दिया? आप अलग हुए तो ही दिखाई दिया कि ऐसे ही दिखाई दिया? जो जो इफेक्ट में जो वो जो अपेक्षा नहीं होनी चाहिए वो है, इसलिए नहीं, ये इस तरह से वो अपेक्षा थी इसलिए ये ऐसे हुआ, ऐसा नहीं। इधर ये समझने का है कि ये जो हिल गए ने, वसंत भाई हिल गए, वो आपको जो दिखा ने कि वसंत हिल दिखा, दिखता है वो, ये जो अपने को ये कि बहुत बड़ी चीज दे दी है वसंत भाई, लेकिन अपने को पता नहीं है क्या दादा भगवान ने दिया है। बहुत ये छोटी छोटा संयोग जो है, ये छोटे संयोग में भी आपको ये दिखा कि वसंत भाई हिल गए, तो अगर ये बाइफर्केशन मतलब ये अलग नहीं होता, सेपरेटेशन नहीं होता, तो आपको आप हिल गए ऐसा दिखता नहीं, दिखता नहीं। ये बात भी आपकी सही है, आपको दिखा है उसका मतलब सेपरेटेशन हो गया है, समझ गया? तो ये जो दोनों संयोग में जो सेपरेटेशन हुआ है उसको ही मोक्ष कहते हैं। वो तो जी रहे हैं। सेपरेटेशन को मोक्ष कहते हैं, सेपरेशन को मोक्ष कहते हैं, वही लाइन ऑफ डिमार्केशन को मेंटेन किया, बस वही मोक्ष है। बस ये लाइन ऑफ डिमार्केशन डाल दी, बस उसको मेंटेन करते रहे, वही आज्ञा भी आ गई, उसमें सारी आज्ञा आ गई, उसमें दृष्टि का उपयोग आ गया, उसमें जागृति आ गई, उसमें सब कुछ आ गया एक्चुअली। इस पॉइंट पे वापस दूसरे पॉइंट पे मैं डिस्कस करना चाहता हूँ। अभी आपने बोला कि वैज्ञानिक मतलब कॉज एंड इफेक्ट का रिलेशनशिप जहाँ है वहां पे वैज्ञानिक है, तो मेरी भी मान्यता यही है कि विज्ञान को कभी भी प्रूव करना हो कि भाई ये वैज्ञानिक है तो देयर हैज टू बी अ कॉज एंड इफेक्ट रिलेशनशिप। लेकिन बात इधर आती है कि जब मैं बोलता हूं तो मैं विज्ञान स्वरूप हूँ, और वो मैं अगर मैं आइडेंटिफाई करता हूँ कहाँ पे, ये मेरा आई का आइडेंटिफिकेशन किस पर्टिकुलर जगह पे है, अफकोर्स वसंत कोठारी पे तो नहीं है, बट इवन वसंत कोठारी भी वैज्ञानिक है, विज्ञान से ही चलता है, उसने जो कॉजेज डाले थे उसकी इफेक्ट है। बाबा है बाबा भी विज्ञान से चल रहा है, लेकिन आत्मा में कोई कॉजेस डालते नहीं है अपन, लेकिन फिर भी वो विज्ञान स्वरूप है। तो इसको वो एक जो अल्टीमेट स्टेज है, जो भरत भाई ने भी एक बार एक्सप्लेन किया था कि इट इज एट द केवल ज्ञान की स्टेज के ऊपर मैं विज्ञान स्वरूप हूँ अप्लाई होता है। तो इसके ऊपर थोड़ा वो समझना था आत्मा के रिस्पेक्ट में।
आत्मा की रिस्पेक्ट रिस्पेक्ट में कैसा है अपने व्यवहारिक ज्ञान के अंदर डे टू डे अपने साथ जो संयोग बनते हैं उसके अंदर ऑल इज कॉज एंड इफेक्ट रिलेशनशिप एंड दैट दैट एस्टैब्लिशड दैट इट इज वैज्ञानिक तो क्या विज्ञान कैसे ये कैसे है तो क्या जैसे ये वसंत भाई है और शुद्धात्मा है तो ये विज्ञान स्वरूप कैसे हो गए तो क्या सेपरेटेशन से बाय रिलेटिव व्यू पॉइंट से मैं वसंत भाई हूं और बाय रिलेटिव व्यू पॉइंट से मैं वसंत भाई हूं और बाय रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूं ये सेपरेटेशन हो गया उसका मतलब क्या हुआ कि मैं विज्ञान स्वरूप हूं ये सेपरेटेशन हुआ समझ में आया पहले क्या कहते हैं जहां तक अहंकार है जहां तक अज्ञान है वहां तक वो सेपरेटेशन नहीं होता है और जब अहंकार चला गया और खुद को खुद का स्वरूप पता चला तो के खुद को खुद का स्वरूप चला पता चला तो कैसे पता चला तो के जिसको मैं परमानेंट मानता था मेरा स्वरूप मानता था वो सही में मैं मेरा स्वरूप वो नहीं है वो स्वरूप किस तरह से है कि बाय रिलेटिव व्यू पॉइंट से ये मेरा स्वरूप है बाय रियल व्यू पॉइंट से मेरा स्वरूप शुद्धात्मा स्वरूप है जो जो जन्म लेने वाला नहीं है जो मृत्यु नहीं होता है वैसा मेरा अजन्म अमर पद मेरा शुद्धात्मा पद है तो ये जो सेपरेशन हो गया तो बाय रियल व्यू पॉइंट से मैं वसंत भाई हूं बाय रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूं उसको एक ही शब्द में बोलने के लिए क्या कहेंगे कि मैं विज्ञान स्वरूप हूं सेपरेटेशन वसंत भाई समझ में आया तो ये जो सेपरेटेशन हो गया उसके हिसाब से पहले जब सेपरेटेशन नहीं होता है तब क्या होता है तो के उसको मैं ही वसंत भाई हूं मैं ही करता हूं मैं ही भोगता हूं समझ में आया तो ये जो मैं और मेरा भाग चला गया तो ये विज्ञान स्वरूप खुला हुआ मतलब क्या हुआ तो कि बाय रिलेटिव व्यू पॉइंट से वसंत भाई हूं और बाय रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा ये दोनों पॉइंट को विज्ञान कहेंगे मतलब दोनों आज्ञा फर्स्ट एंड सेकंड आज्ञा इस विज्ञान हाँ जैसे जैसे ये पानी है उसके अंदर उसके ऊपर तेल कहते हैं ना तेल पड़ता है मतलब एक तरह से ऐसे भी कह सकते क्योंकि दोनों साथ में ही है एक्चुअली ऑल द टाइम एक ही रुपये की दो 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 साइड होती है कॉइन की दो साइड होती है ऐसे साथ में ही है कि मैं रिलेटिव स्वरूप से वसंत हूँ और रियल स्वरूप से मैं शुद्ध आत्मा हूँ बिकॉज ये साथ में है तो उसका जो विज्ञान स्वरूप है वो भी साथ में ही चल रहा है पर ये अंडरस्टैंडिंग जो है वो वैज्ञानिक है वो अंडरस्टैंडिंग वैज्ञानिक है तो के भाई रिलेटिव व्यू पॉइंट से मैं वसंत भाई हूँ भाई रियल व्यू पॉइंट से शुद्धात्मा हूँ तो तब वो मैं विज्ञान स्वरूप हूँ ऐसा बोल सकते हैं अगर ज्ञान नहीं मिला है तो वो ऐसा नहीं बोल सकता है कि मैं विज्ञान स्वरूप हूँ ज्ञान लेने के बाद ही वो बोल सकता है मैं विज्ञान स्वरूप हूँ समझ में आया वसंत भाई हाँ सही सच्चा श्री सच्चिदानंद दीपक भाई जय सच्चिदानंद दीपक आनंद जय सच्चिदानंद हिरण भाई अपने आज जोयुं के समय वाला मां हूं छु एम जे कोई व्यक्ति आवे फाइल आवे मां हूं छु ए बराबर छे पछी आज जे दरेक संजोगो जो आवे संजोगो आपने मोक्ष तरफ ज लई जाय छे संयोगों ने जब फेस करवाना है ना त्यारे अंदर थी एम गबराट એટલે થઈ જાય કે કે આમનો જવા દેને શું ફેસ કરવાનો હો કે એમ કે જક એ થાય કે ગમે તમ બોલી પાડશે આપણે ઇન્સલ્ટ નો ભય હોય આપો ત્યાં એ ફેસ કરવાનો જરાક આ તકલીફ પડે આપણને કે ફેસ નથી કરવો
આવી રીતનું મને એમ થાય છે. એને શું કહેવાય? હા, એ ફિયરનેસ કહેવાય. ગભરાટ કહેવાય કે આપણને આ જે સંજોગને ફેસ કરાવું તો પેલો કઈ બોલી શકશે, કઈ વધશે, પછી એવું થઈ જાય છે. તમને જે થાય છે એને શું કહેવાય? એને ગભરામણ થાય છે, સફોકેશન થાય છે. એને શું કહેવાય? હા, એને શું કહેવાય? શું કહેવાય એને? તમે કહો ને. ભાગેડુ વૃત્તિ કહેવાય. ભાગેડુ વૃત્તિ જોવી પડશે. ભાગેડુ વૃત્તિ શું કામ કરે ખબર છે? પોતે પણ ખલાસ થઈ જાય અને પોતાના ઘરને પણ ખલાસ કરે. પોતે પણ ખલાસ થાય, પોતાના સમાજ ને ખલાસ કરે. પોતે ખલાસ થાય અને પોતાના દેશ ને ખલાસ કરે. એને ભાગેડી વૃત્તિ કહેવાય. ના એટલે એ લોકો કે ભાઈ અમે બધું પતાવી નાખશું, તમારું શું કામ છે? હું બી ભાઈ લો કઈ બોલીએ પાડે. તમે અત્યારે જે વાત કરો છો ને, એ આ હું જે વાત કરું છું ને, એમાંથી છટકવા માટે અત્યારે પણ એ રીતે છટકવા જાઓ છો. અત્યારે તમે જે કહો છો ને, એ લોકો પતાવી દેવું કે છે, એ જો બોલો બોલ્યા ને તમે, ફાઇલો પતા દઈશ એવું કે જ નહીં. આ તો તમે ભાગવા માટે મને મને આવું કહો છો, અત્યારે છટકવા માટે કહો છો. આ ખ્યાલ નહીં આવે દીપકભાઈ? તમારી પાસે જે સંજોગ આવ્યો છે એનાથી એ તમે અત્યારે ફેસ નહીં કરો તો ભવિષ્યમાં તમારે ફેસ કરવાનો આવશે કે નહીં આવે? આવશે. એમ પછી એમ થાય કે ચલો દેખા જાયેગા, એવું થઈ જાય. દેખા જાયેગા નહીં. તમારે તમને અત્યારે કોઈ પણ રોગ થયો છે, એ કઈ પણ રોગ થયો છે એની દવા એ વખતે જ લો છો કે પછી દેખા જાયેગા એવું કરો છો? ના, એક ટાઈમે લો. કેમ તમને ખબર છે કે આ રોગ ની અત્યારે દવા નહીં કરું તો આ રોગ વધશે? હેલો. એટલે જે પણ સંજોગ પહેલી વખત જયારે સામે આવે છે ત્યારે એ બહુ સામાન્ય હોય છે, પણ વિકટ સ્વરૂપ ક્યારે લે છે? એ સંજોગ જ્યારે પણ પહેલી વખત કોઈ પણ સંજોગ આવે છે ત્યારે સામાન્ય હોય છે કે નથી હોતો? સામાન્ય હોય છે, બરાબર. પણ એ સંજોગ વિકટ સ્વરૂપ ક્યારે ધારણ કરે છે? વિકટ સ્વરૂપે નિકાલ ના કરીએ તો એ ભાગેડુ વૃત્તિ ને લીધે. ભાગેડુ વૃત્તિ, તમે કોઈ વસ્તુની ચોરી કરી છે કે કોઈ વસ્તુ ચોરી નથી કરી? કોઈ પણ વસ્તુ છે, પણ પોલીસ વાળા જયારે તમને પકડે છે અને એ તમે ચોરી નથી કરી પણ તમે એ છટકવાનો પ્રયત્ન કરો છો તો શું બનશે મને કહો તો? વધારે ફસાઈ જાય છટકવાનું. એવું કરો છો ખરા? એવું કરો છો? પોલીસ વાળા પકડે અને તમારી ભૂલ ના હોય તો ભાગવાનો પ્રયત્ન કરો છો? કરો છો? ભૂલ ના હોય તો પછી પણ ભાગવાનો પ્રયત્ન કરો છો? એની જોડે મારામારી કરીને ભાગી જાવ એવું બને એવું કરો છો પ્રયત્ન? કેમ? તો ત્યાં ખબર છે કે હું કઈ પણ કરીશ તો વધારે પ્રોબ્લેમ થશે. બરાબર. તમે ભૂલ ના કરી હોય અને પોલીસ વાળા પકડે અને એને તમે એની જોડે મારામારી કરીને છટકીને ભાગો તો શું થાય? એ તો વધારે પછી પકડીને એ લોકો મારે, બરાબર ના મારે. તો આ વસ્તુ બને છે, કોઈ પણ સંજોગ જયારે બને છે ત્યારે સામાન્ય હોય છે, પણ તકલીફ પડવો ક્યારે બને છે? તો કે ભાગેડુ વૃત્તિ ને લીધે સામાન્ય સંજોગ પણ તકલીફ પડવો બની જાય છે.
ભાગેડું વૃત્તિના લીધે, ભાગેડું વૃત્તિ લીધે મારી પાસે કોઈ લાખ રૂપિયા માંગે છે પણ હું એની જોડે એક વખત ભાગીશ, બે વખત ભાગીશ, દસ વખત ભાગીશ, પછી શું કરશે લાખ રૂપિયા લેવા માટે? પછી તો બહુ હેરાન કરે આપણને, બહુ હેરાન કરે. ખ્યાલ આવ્યો? માણસો ગુંડાઓ રાખીને પણ મને પકડે કે નહીં, મારામારી થાય કે નહીં, જેલમાં જવું પડે કે નહીં, હોસ્પિટલમાં જવું પડે કે નહીં, છોડીને જવું પડે કે નહીં? દીપકભાઈ, આ ભાગેડું વૃત્તિ શું કામ કરે છે વાત કરું છું. આ ભાગેડું વૃત્તિ છે એના આધારે આ બધી અસરો થાય છે, સફોકેશન થાય છે. આ કરું, આ કરું, આ કરું. ઘરના માણસો એમ કે ને કે દીપકભાઈ તમારી જરૂર નથી, એટલે તરત જ કે છે બહુ સરસ થતો. ભાગેડું વૃત્તિ છે. તમને તમારો જે સંજોગ, કોઈ પણ સંજોગ આવ્યો છે એમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ઘરના માણસ સોલ્યુશન કરી શકશે કે આમાં મારી જરૂર છે. ખ્યાલ આવ્યો દીપકભાઈ? આ ભાગેડું વૃત્તિ શું કામ કરે છે તમને કહું છું. અમારે તો અમારે ગુરુ પૂર્ણિમા નો પ્રસંગ હતો. મારે જમેશ આનંદજી સાથે ગુરુ પૂર્ણિમામાં જવાનું હતું સુરત. રાતે હું ઘરે આવ્યો ત્યારે પપ્પા સેજ ઘરમાં સ્લીપ થઈ ગયા હતા અને સામાન્ય પડી ગયા હતા. હવે રાતે 12 વાગ્યાનો સમય હતો, હું ઘરે આવ્યો ત્યારે તો મેં ચેક કર્યું પપ્પાને, તો એમણે સેજ બૂમ પાડી. હવે મમ્મી કે તું તું તારી ચિંતા ના કરીશ, તું ગુરુ પૂર્ણિમામાં જા કે છે. ખલાયો? પણ એ વખતે મને ખબર પડવી જોઈએ કે અત્યારે મારો કયો વ્યવહાર છે. ખલાયો? મેં જમેશ આનંદજીને ફોન કર્યો કે આ પરિસ્થિતિ છે, તો એમણે પણ મને કીધું કે બરાબર છે. તો બીજો એક બીજો સંજોગ ગોઠવણી કરી અને પછી જયારે બીજે દિવસે તપાસ કરી એમને ચેક કરાયું તો એ હાડકામાં 3 ટુકડા થઈ ગયા હતા. હવે મમ્મી મને કે તું જાત અને હું જતો રહું તો શું થાય? તમે હમણાં જે વાત કરી ને, ઘરવાળા એમ કે કઈ વાંધો નહીં, પણ સમજાવવું જોઈએ કે અહીંયા મારો રોલ છે કે નહીં. પણ ક્યારે સમજાય? કે ભાગેડી વૃત્તિ ના હોય ત્યારે સમજાય. આ વાત છે દીપકભાઈ, વાત સમજાય છે? આ વાત છે. જય સચિદાન, જય સચિદાન, જય સચિદાનંદ. રેખાબેન, જય સચિદાનંદ. દીપક આનંદજી, જય સચિદાનંદ. હિરેન આનંદજી, જય સચિદાનંદ. હિરેન આનંદજી, એક તો તમે જે હમણાં પેલા અમને કીધું ને ભાઈ ને કે હું શુદ્ધાત્ પેલો હું આપણે હું વિજ્ઞાન સ્વરૂપ છું. હલો, હાજી અવાજ આવે છે ને મારો? તમે જે વિજ્ઞાન સ્વરૂપ માટે કીધું તો હું વિજ્ઞાન સ્વરૂપ છું, તો પછી હું શુદ્ધાત્મા છું એ પણ તો એ થયું ને, વિજ્ઞાન સ્વરૂપ છું એ. હા, એટલે આપણે હું શુદ્ધાત્મા છું બોલીએ છીએ, હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલીએ છીએ. ખ્યાલ આવ્યો? કે હું શુદ્ધાત્મા છું. હા, ખ્યાલ આવ્યો? હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. પણ આ દરેક આજે આપણે આખી જ્ઞાન વિધિ બોલીએ છીએ. હા, પણ દરેક દરેક વિધિમાં દરેક શબ્દોમાં અલગ અલગ રીતે સેપરેટેશન કર્યું છે કે નહીં? હા, કર્યું છે. હા, ચાલો. કારણ કે આપણો આપણને આ કૃપાથી મળ્યું છે. બરાબર છે. હા, ચાલો. તો એ કૃપાથી મળ્યું છે એટલે આપણે આ જ્ઞાન આખી આ જ્ઞાન વિધિ કરીએ છીએ સવારે. ચાલો, તેમાં દરેક શબ્દોમાં અલગ 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 રીતે આખું તમે કરો તો તમારે 15-20 મિનિટ સુધી આખું અલગ અલગ રીતે આખું સેપરેટેશન થાય છે. બરાબર. હા, ચાલો. એવી રીતે આ હું શુદ્ધાત્મા છું એ શબ્દથી સેપરેટેશન થાય છે, હું વિજ્ઞાન સ્વરૂપ છું એનાથી સેપરેટેશન થાય છે, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એનાથી પણ સેપરેટેશન થાય છે. પણ આખું આ અલગ 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 રીતે આપણે આ નિર્ણય નિશ્ચય કરીએ છીએ. અચ્છા. હા, હા, બરાબર. ના, એટલે પેલું વારે વારે તો આપણે હું શુદ્ધાત્મા છું એ જ આપણે બોલ્યા કરતા હોઈએ ને, એટલા માટે મેં પૂછ્યું તમે વિજ્ઞાન સ્વરૂપ. આ રેખાબેન કેવું થયું
કે દાદા ભગવાનની હાજરીમાં પહેલા આવી તો દરેક મહાત્માઓ પોતે વિધિ તો કરતા હતા, પણ પછી કેવું હોય કે દાદા ભગવાન પાસે જાય તો દાદા ભગવાન ના અંગૂઠે જે વિધિ કરે ને, તો જેને પણ જ્ઞાન લીધેલું હોય એ અંગૂઠો ઓડારીને હું શુદ્ધાત્મા છું બોલે. અચ્છા, ઓકે. હા, તો કે એ જે આખું જે વિધિ થતી હતી, તો દાદા ભગવાનનો જયારે છેલ્લો સમય હતો, 6 મહિના 12 મહિનાનો જે છેલ્લો સમય હતો, તો દાદા ભગવાને આખી વસ્તુ એ જોઈ કે હવે આ મહાત્માઓને વિધિનો સંજોગ આવતો નથી. તો દાદાએ પછી બધાને વાત કરી કે હવે આ તમે તમારા અંગૂઠાને માથે અડારીને હવે હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલજો, એટલે આ અમારી અંગૂઠે વિધિ કરી એ બરાબર છે. ઓ અચ્છા, ઓકે. અચ્છા અચ્છા અચ્છા, હા હા હા, ચાલે આવ્યો બરાબર. હા, અચ્છા, એક મને બીજું પૂછવું હતું કે આપણે ઘણી વખત કેવું થાય છે ખબર છે કે આમ લખી નાખ્યું કે આપણે કઈક નિશ્ચય કરીએ, પણ આપણે પોતે જ નિશ્ચય કરીએ અને આપણે જ પાછા તરત નિશ્ચયને બ્રેક કરીએ, તો એ શું કહેવાય? એટલે આટલું, એટલે આઈ મીન બહુ સરસ થી કઈ પણ વસ્તુ વ્યવહારમાં કહો કે આપણે આમાં દાદા ભગવાનના પેલા એમાં કઈક નક્કી કર્યું હોય કે આમ કરવું છે કે, પણ એ પોતે જ પાછું તરત બ્રેક કરી નાખીએ આપણે વગર કારણે. તો એ આ છે ને, આપણે અમુક ટેવો પડેલી છે, એટલે આપણે જેટલું નક્કી કર્યું હોય ને એ પાછું ફરીથી નક્કી કરવાનું. જ્યારે પણ દેખાય ને કે આ બ્રેક નક્કી કર્યું કે કાલે આમ કરવું છે કે આમ કરવું, એમ જ નાનું મોટું, પછી મોટું પણ ઘણી વાર એવી રીતે થાય, તો પણ આપણે જ નક્કી કરીને આપણે જ પાછું એને તરત બ્રેક કરી નાખીએ, બીજા કઈ એવો રીઝન ના હોય. ઘણી વખત રીઝન હોય પણ લગભગ રીઝન નથી જ હોતું, આપણા મનથી જ થઈ જાય છે. તો ત્યારે શું નક્કી કરવાનું? આપણે તમે સવારે વિધિ કરો છો રોજ? લગભગ રોજ કરું છું, પણ હમણાં છેલ્લા કેટલા ટાઈમ થી સવારે વિધિ કરવાનો જ કંટાળો આવે છે. કંટાળો નથી આવતો, કેટલા ટાઈમ થી? કેટલા ટાઈમ થી? 2 દિવસથી 5 દિવસથી 2 અઠવાડિયાથી 4 અઠવાડિયાથી? ના દીપક આનંદજી, એમ નહી, એમ કરું છું પણ વચ્ચે વચ્ચે આમ ખબર નહી, પેલું અંદર થી એટલે સંજોગ જ એવા ઉભા થઈ જાય છે કે વિધિ થતી જ નથી કરીને એમ. ના, એટલે એટલા માટે આ સવારના 6:30 છે ને અહીંયા કરે ને, એટલે તમારે ચાલુ કરી દેવાનું જાતે કરવા જો. આમાં જ જોઈન કરું છું પણ હમણાં એટલે, અને હમણાં થોડું ટ્રાવેલિંગ પણ વધી ગયું છે ને, હમણાં હું રાજસ્થાન હતી, વચ્ચે અમરેલી આવી. ટ્રાવેલિંગમાં ચાલે છે બધી બાજુ, એ ડેટા ચાલુ જ હોય છે. એમાં શું થાય છે, એનું ઇમ્પોર્ટન્સ નથી અપાયું, કારણ કે નથી કરું એટલે હવે ફાઇલ નંબર 2 થી એને હિસાબે બી પેલું અટકી જાય છે. ફાઇલ નંબર 2 થી હિરેનાજી હવે ફોડ પાડો લેખાબેન. હા, ફાઇલ નંબર 2 બોલ્યા એટલે મારે તો બીજું કશું બોલવાનું રહ્યું નહીં, પણ એક પ્રશ્ન તમે કર્યું કે તમે લગ્ન કરેલા છે બરાબર? હા, કે લગ્ન તમે કરેલા છે, તો તમે જયારે લગ્ન નું નક્કી થયું કે મારે આમની સાથે લગ્ન કરવાના છે, તો એમને મળવા માટે ત્યાં જવા માટે કેટલું નક્કી કરતા હતા? હા, કરતા હતા. હા, મારવાડીઓમાં થોડું ઓછું હોય મળવાનું. બરાબર છે. તો હવે ત્રીજો પ્રશ્ન કરું એ જ બાબત પર, કે તમે મળતા નતા, ફોન નતા કરતા, પણ યાદ કેટલા આવતા હતા? આવતા હતા, યાદ તો આવતા હતા. એટલે આ બી રહી જાય છે ને? ના ના, હજી આપણે વાત બાકી છે. યાદ કેટલા આવતા હતા? આવતા હતા, યાદ આવતા હતા. આવતા હતા કે આખો દિવસ યાદ રહેતા, યાદ જ આવતા હતા? ના, એવું નતું આખો દિવસ યાદ, કે હું બહુ નાની હતી એટલે મને કેવું બહુ હતું નહીં. હા, પણ યાદ આવતા હતા ને? હા, ચાલો. તો શેને આધારે યાદ આવતા હતા? શેની આધારે ખબર નહીં, એટલે
ખબર નહીં શું કહેવા માંગો છો. શેને આધારે યાદ આવતા હતા? કે તમારું એમની સાથે નક્કી થયું છે એટલે યાદ આવતા હતા. ઓકે ઓકે હા અચ્છા 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 બરાબર. હા જે વસ્તુ તમે નક્કી કરો એ વસ્તુ હાજર થયા વગર રહે નહીં. અચ્છા ઓકે. હવે હાજર નથી થતું એટલે ખાલી આપણે બોલીએ છીએ કે નક્કી કરું છું, નક્કી કરું જ નથી. અચ્છા ઓકે. ના એટલે મેં શું થાય ના ના આ સાયન્ટિફિક છે. હા મને ખબર પડી, સરસ વાત સાચી છે. આ સાયન્ટિફિક છે, જો આ વસ્તુ છે તો આ વસ્તુ બની જ હોય, અને આ વસ્તુ બની છે એટલે આ વસ્તુ છે. જો તમે નક્કી કર્યું છે તો વસ્તુ બને જ, અને વસ્તુ બન્યું નથી તો નક્કી કર્યું નથી. ઓ અચ્છા, એવું તો ઘણું બધું હોય છે કે આપણે નક્કી કરીએ છીએ અને નથી થતું એમ. એ સંજોગની વાત નથી કરતો, એટલે એ એ વસ્તુ જુદી છે. અહીંયા વિધિની વાત કરું છું અત્યારે. અચ્છા ઓકે. તો જો તમે નક્કી કરો છો તો એ વસ્તુ બને જ. ઓકે સમજી ગઈ. હવે એટલે રાતના નક્કી પાકું એટલે આમાં હમણાં હમણાં શું થયું છે કે મને એક ડોક્ટર દવા આપે છે ને એનાથી ઊંઘ બહુ આવે છે, એટલે પેલું સવારે ઉઠાતું નથી, ઉઠવામાં લેટ થઈ જાય છે ને, એટલે પછી આ જ એક વસ્તુ રહી જાય છે. કારણ કે તમે લેટ ઉઠો એટલે આ જે તમારું મેઇન કલાકનું જે કામ હતું એ અટકી ગયું, એમ રહી ગયું. અત્યારે તમે મને આજે જવાબ આપ્યો ને, અત્યારથી તમે જવાબ આપ્યો ને કે ડોક્ટર દવા આપે છે ને મોડું ઉઠાય છે, એટલે આ તમારું નક્કી કરવું પણ હજી કાચું પડ્યું. અચ્છા તમે આ જવાબ ના આપ્યો હોત અને તમે એમ કીધું હોત કે ભલે ડોક્ટર મને દવા આપે છે પણ છતાં પણ મેં નક્કી કર્યું છે એટલે હું ગમે એમ કરીને કરીશ, તો તમારું નક્કી પણ પાકું થાય. કાલથી હું કરીશ પાકું. ખ્યાલ રેખાબેન યા, એટલે આ વસ્તુ બને છે. અને તમે જે હમણાં બહારના સંજોગોની વાત કરી કે આપણે ઘણી વસ્તુ નક્કી કરીએ છીએ, તો આપણે જે વિધિમાં બોલીએ છીએ કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો બોર છે અને પરાધીન છે. એટલે અમુક વસ્તુ કેવી છે કે દાખલા તરીકે મેં એવું નક્કી કર્યું કે મારે આટલા પૈસા કમાવા છે, ચલાવ્યો, પણ એ મારી પુણ્ય હશે તો એવું પૈસા કમાઈ શકીશ. ચલાવ્યો, મારે આટલો ધંધો કરવો છે એવું નક્કી કરું પણ એ મારી પુણ્ય હોય તો થાય. બરાબર છે. ચલાવ્યો, પણ આજે આપણે આપણું આપણું પોતાનું જે સ્વરૂપ છે એમાં જે રહેવાનું છે એના એમાં જે રહેવાનું છે અને એની જે વિધિ છે એના માટે તો તમારું જે નક્કીપણું છે ને એ જ કામ કર્યા કરશે, કારણ કે એમાં કશું આપવા લેવાનું નથી. હા બરાબર. જ્યાં આપવા લેવાનો ભાગ છે ત્યાં પુણ્ય પાપને આધારે બને છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? આ જે વિધિ છે એમાં કશું આપવા લેવાનું છે ખરું? ના, જ્યાં આપવા લેવાનું છે ત્યાં પુણ્ય પાપ કામ કરે છે, અને આપણી જે આ વિધિ છે એમાં કોઈ આપવા લેવાનું નથી. ના, એટલે તમે નક્કી કરો એટલે બને જ. એ પણ નથી. હા એ પણ નથી. અને આરતી તો મને સાંજના ક્યારેય પણ નથી થતી, અને હું પેલું દાદા ભગવાન આશીર્વ જય જયકાર પણ નથી બોલાતું, એટલે એ બે તો એમ ક્યારેય નતા થતા. તમારે નક્કી કરવાનું, પાકું નક્કી કરવાનું, એટલે જે નક્કી કરો એ પાકું થાય જ કરીને. એ કેમ થાય? કારણ કે આમાં આપવા લેવાનું કઈ છે નહીં. આપવા લેવાનો ભાગ નથી. હા ભાગ નથી. ખ્યાલ આવ્યો? બહારના જે સંજોગો છે એ બધામાં જ્યાં આપવા લેવાનું છે એકદમ રાઈટ છે. એટલે હવે આ બધું થોડુંક હવે એ કરવું પડશે કરીને. રાઈટ છે, રાઈટ કરવું પડશે, નક્કી જ કરવાનું છે. હા ચલાવ્યો, કે કોઈ પણ રીતે મારે નક્કી કરવી છે. અને એક કેવું થાય છે રેખાથી કે આપણે સપોઝ કઈ પણ વસ્તુ હોય ને, એટલે આમ સારી વસ્તુ હોય કે કઈક આમ હોય કે, તો એ તમે સારા માણસને આપો ને બિચારું જે ઓછું હોય ને એને તમે પેલી ઓછી જ વસ્તુ આપો કરીને, તો મને આપ્યા પછી એમ થાય કે આવું કેમ કર્યું મેં, પણ પાછું બીજી વાર કરું છું તો એ જ થાય છે.
એટલે એની પુણ્યાય કે મારી વીકનેસ કે મને ખબર નહીં પડી. આમાં કેવું છે રેખાબેન કે ખરેખર આપવા લેવાનો ભાગ છે જ નહીં, ખ્યાલ તમારો તમારો જેની સાથે જેવો હિસાબ છે ને એ જ પ્રમાણે તમારે અપાય છે. પણ ફક્ત એવું એ આપણે દાવો કરીએ છે કે ભાઈ આ મેં આપ્યું. ઓ અચ્છા, હા હા બરાબર. એટલે દાદા મારી વાત સાંભળો, દાદા ભગવાન કે છે કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ ખરી ના, નબળી વસ્તુ નબળા માણસ ને જ આપો છો, એટલે એ અંદર વિચાર કરીને આપીએ છીએ ને આપણે. એમ સારો માણસ તમને તમે જેને આપો છો એ સારો માણસ તમને ભેગો કોને કર્યો? તમારા તમે મહેનત કરી હતી એને ભેગો કરવા માટે? ના, કોઈ પેલો માણસ બીજો ભેગો થયો એ શેના આધારે તમારી જોડે ભેગો થયો? તમે મહેનત કરી હતી અને તમને ભેગો થવા માટે? ના, શેના આધારે ભેગો થયો? વ્યવસ્થિત શક્તિ ને સર. વ્યવસ્થિત શક્તિ ને તમે જે અત્યારે કઈ પણ આપો છો એ શેના આધારે તમારી પાસે છે? વ્યવસ્થિત શક્તિ ને હિસાબે. વ્યવસ્થિત શક્તિ ને આધારે તમારી પાસે છે, ખ્યાલ આવ્યો? અને તમે આપો છો એ શેના આધારે આપો છો? વ્યવસ્થિત શક્તિ ને. તો હવે તમે શું કર્યું આમાં? બરાબર નહી, એટલે આ ખોટું ના કહેવાય ને કે મન પાછું તમારું નથી. અહીંયા આ સમજવાનું છે કે શું કરે છે તમને, તમે તમને ભેગો થાય છે સેના આધારે ભેગો થાય છે? વ્યવસ્થિત ને આસાવે. ચાલો તમે કશું કરો છો ખરા એના માટે? બીજા બધા એના સિવાય બીજા કરોડો અબજો લોકો છે પણ એમાં જ તમને કોઈ ભેગો થયો? ના. કેમ આ જ વ્યક્તિ ભેગો થયો? બરાબર. હા, કેમ આ વ્યક્તિને આટલું જ આપવાનું મન થયું? બરાબર. કેમ આ વ્યક્તિને આટલું જ આપ્યું? બરાબર. હા, ખ્યાલ આવ્યો? ખરેખર કશું કરતો જ નથી. તો પછી આ મનનો કઈ વાંક ના કહેવાય? કારણ કે જો મનમાં આવી રીતે વિચારો આવે કોઈને માટે ખરા સારા ખરાબ, એટલે આ રીતે જ. સપોઝ હવે કોઈને સારું આપી બી દીધું હોય ને, હવે હમણાં મને એવું થયું હતું, હમણાં હું રાજસ્થાન ગઈ હતી, મારી પાસે બહુ બધા 1 કિલો બદામ ના પેકેટ ને, તો જે માણસ સામે આવ્યા એને આપી દીધા. પછી જે બીજા આવ્યા ત્યારે મને એમ થયું કે હાલ મેં આને કેમ આપ્યા, આને આપવા જોઈતા હતા. પછી મને એમ થયું કે મારે આવો વિચાર તો રેખા કર્યું છે, મને કેમ આવા વિચાર આવ્યા? એમ વિચાર કેમ આવ્યા કે વ્યવસ્થિત શક્તિ હજી સમજાઈ નથી એટલે વિચાર આવ્યા. અચ્છા, હા બરાબર છે. હા હવે સમજાઈ ગયું, હવે જે થાય છે વ્યવસ્થિત થાય છે, આપણે બહુ એમાં ભેજું નથી દોડાવવાનું. વ્યવસ્થિત શક્તિ કરે છે. બરાબર છે, ચલાઈ ગયો. હા એકદમ સર, બરાબર આ સમજાઈ ગયું હવે મને. અને એક ત્રીજું એક નાનું પૂછવું હતું કે આપણે બધાને જે આપણે કહીએ છીએ કે બધામાં શુદ્ધાત્મા જોવાના, જેટલા સામે આવે એટલામાં શુદ્ધાત્મા જોવાના, તો ખાલી ખાલી જે બધા માણસોમાં શુદ્ધાત્મા જોઈએ તો એમાં કઈ એટલે આપણને એ હોય છે બેનિફિટ હોય કે હવે સમજો હમણાં હું અહીંયા આંબેવાડીમાં જોતો એટલા બધા માણસો આવે, માલી આવે, આ આવ્યા, તો બધામાં શુદ્ધાત્મા જોઈને આપ કઈ ફરક નથી પડતો? એ લોકોના શુદ્ધાત્માને આપણે કેમ જોવાના? જેટલું તમે શુદ્ધાત્મા જોયા ને, જેટલા શુદ્ધાત્મા જોયા એટલું તમે શુદ્ધાત્મા થયા. અચ્છા, ઓકે. જેટલું શુદ્ધ જોયું એટલા તમે શુદ્ધ થયા, જેટલું તમે ભૂલ વાળું જોયું એટલા તમે ભૂલ વાળા થયા. પણ હવે હું સપોઝ કોઈનામાં શુદ્ધાત્મા જોઉં છું પણ પછી બીજી ઘડી એને વળું બી તો છું, તો પછી શુદ્ધાત્મા જોયા પછી વળીએ તો એને એટલે વાંધો નહીં, કારણ કે આમ પાછું વડાઈ તો જાય જ છે, એ સંજોગોને હિસાબે થાય ને એ પણ. હા વડાઈ જાય છે, પણ તમે એની અંદર શુદ્ધાત્મા જોયા કે નહીં? હા, તો એ તમે કમાણી કરી લેજી. પછી જે વઢાશે ને શુદ્ધાત્મા જોયા પછી વઢાશે ને, એ કેવું વઢાશે ખબર છે તમને? નાટકમાં વળતા હોય ને, નાટકમાં વળતા હોય ને એવું વઢાશે. એટલે યુ મીન ટુ સે કે સેમ જ માણસોના એવરીડે જોવા ખરા એમ ને શુદ્ધાત્મા? જેટલા તમે જોયા એટલી તમારી કમાણી થઈ, એટલા શુદ્ધ થયા તમે. તો એકનો એક માણસ હોય એની પાસે 3-4-5 વાર જોઈ શકીએ આપણે? જેટલા તમે જોયા એટલી તમારી કમાણી. ઓકે ઓકે, સમજી ગઈ. તો હિરેનાનંદજી પોતાનામાં કેટલી વખત જોવાના? પોતાનામાં કેટલી વખત જોવાના? પણ દીપકાનંદજી હું બોલું છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. અને મને જયારે પણ હમણાં હમણાં એવું થાય છે કે પેલું
ઘણી વખત મારા એવા કારણના હિસાબે બોલું, મારા મારી ઉપર કોઈ બહુ ગુસ્સો કરે છે કે કઈ નંબર બે બહુ બોલે ને, તો હું કઈ નથી કરતી, હું ખાલી સાંભળું છું ને, હું અંદર હું શુદ્ધાત્મા છું, રેખાને વળે છું, હું શુદ્ધાત્મા છું, રેખાને વળે છું, મારા મગજમાં એ જ બોલ્યા કરું છું. રેખાબેન આમાં કેવું છે કે આપણે જે કરીએ છીએ એ નથી કહેવાનું, આપણે જે દીપક આનંદજી પ્રશ્ન કરે છે એટલે આપણે એને એને જસ્ટિફાઈ નથી કરવાનું. અચ્છા ના, પણ એટલે એ રાઈટ કહેવાય કે ના કહેવાય કે એના શુદ્ધાત્મા કહેવાય કે ના કહેવાય નહીં, આ તમે જસ્ટિફિકેશન કરશો ને તો જે દીપક આનંદજી તમને પ્રશ્ન પૂછીને તમારી અંદર કઈ પણ ભૂલ છે કે અણસમજણ છે કાઢવા માંગે છે ને એ રહી જશે. હું સમજી નહીં. તમે એમણે પ્રશ્ન કર્યો શું કર્યો કે તમે તમારામાં શુદ્ધાત્મા જુઓ છો કે તમે તમારી અંદર શુદ્ધાત્મા જુઓ છો કે નહીં? હા, તો એ તમે જેટલા જુઓ છો એ વાત કરવાની છે કે જે જે નથી જોતા ભૂલ થઈ જાય છે રહી જાય છે એ વાત કરવાની છે? અચ્છા, એટલે હું શુદ્ધાત્મા જોઉં છું એક વાર. તમે તમે પ્રશ્ન તમે પેપર આપો, તમે તમે ભણ્યા, તમે પેપર આપો તો તમારા 85% માર્ક્સ આયા, તો 85% માર્ક્સ ને જોવાના છે કે 15% ક્યાં કાચું પડ્યું એ જોવાનું છે? ક્યાં કાચું પડ્યું એ જોવાનું. તો અહીંયા આપણે સ્વાધ્યાય કરવા માટે બેઠા છીએ. આમાં આમાં તમે પ્રશ્ન કરો છો ને અમે જવાબ આપીએ છીએ એવું નથી. હા, અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ, તમારે તમારો સ્વાધ્યાય કરવાનો છે. બરાબર. એટલે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યાં શું હોય તો કે જ્યાં આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે એની રજૂઆત કરવાની હોય. અચ્છા, આપણે કઈ કઈ વસ્તુ સારી કરીએ છીએ એની રજૂઆત નથી કરવાની. ના ના ના, આ તો હું તમને પૂછું છું કે આ બરાબર છે એમ મેં પૂછ્યું. ના, બરાબર છે એવું પૂછવાનું નથી. એ જે પ્રશ્ન છે એમાંથી તમે ક્યાં બરાબર નથી એ તમને ખબર છે એ જવાબ આપવાનો છે. એ ખ્યાલ નહીં આવે કારણ કે હજી હજી આપણે આપણી જે ભૂલો છે એને સાચવવાની જે ટેવો છે એમાંથી હજી આપણે બહાર નથી નીકળ્યા. એટલા એના માટે શું કરવાનું? એના માટે આ કઈ પણ આ બોલાવ્યું છે તો દીપક આનંદજી ને માફી માંગવાની, એને કહેવાનું કે મેં આ જે જસ્ટિફાઈ કર્યું તમને એના બદલે મને મારી હવે ભૂલો દેખાય એવી કૃપા કરો. એટલે દીપક આનંદજી પાસે કરો છો એટલે દાદા ભગવાન પાસે કરો છો એમ? અચ્છા, દીપક આનંદજી મને મારી ભૂલો દેખાય એવું આમાં હું માફી માંગુ છું. નહીં, આપણે બીજાનામાં તમે જે કીધું ને કેટલી વખત જોવાનું, તો આટલી વખત તો જોયું. જેટલી વખત હું તમને એક વાત કરું કે બહુ બહુ એકદમ ટોટલી રિલેટિવ છે કે વ્યવહાર છે એમ કહીએ, મને દાદા ભગવાને 1987 માં એક પીતાંબર કલરનું ધોતિયું પહેરેલું અને દાદાએ ત્યારે એ મહાત્માને કીધેલું કે તમે જયારે જન્મ જયંતિ ઉજવો દાદાની ત્યારે બધા આપતો પુત્રોને આ કલરનું વસ્ત્ર આપજો એમ કરીને કીધેલું. અને એક વર્ષે છે ને આ તો એમની જોડે વાત કરેલી. હવે એક વર્ષે હું ગયો ને તો હું પીતાંબર પહેરીને ગયો હતો, તો પછી એમણે કીધું આ શું પહેરીને આવ્યા છો? કીધું કે પીતાંબર છે. આ ક્યાં પીતાંબર છે, દાદાએ શું કીધું તમે શું પહેરો છો એમ કરીને. એટલે પછી એમણે કીધું જો આ ધોતિયું દાદાએ પહેરેલું, આ તમારો કલર જુઓ ને જો આ ધોતિયાનો કલર જુઓ. મેં કીધું પણ મારી પાસે કોઈ રેફરન્સ હોય તો હું એને પીતાંબર કહું ને કે આ પીતાંબર છે. અમને તો એમ કે જે પીળું દેખાય છે પીતાંબર. એટલે મારું જે હતું ને તે લેમન યલો કલર હતો. યલોમાં પણ ઘણા શેડ આવે ને, ઓરેન્જ થી લઈને. એટલે દાદાએ ખાસ કીધેલું કે આપણું ભગવું નહીં, ભગવું ભગવા કલરનું નહીં એટલે કેસરી નહીં અને આપણું સફેદ પણ નહીં, શ્વેતાંબર પણ નહીં, ભગવું નહીં, આપણું કૃષ્ણ ભગવાન નું પીતાંબર એમ કરીને કીધેલું. અને એમણે એ ધોતિયાના જે કલર હતો ને, હવે ટૂંકમાં કહેવાનું તો મેં એમને વિનંતી કરી કે જો તમે આ કલરનું અમને પહેરાવવા માંગતા હોય તો મારે આ ધોતિયા લઈ જવું પડે.
એ બને જ નહીં એમ કે. મેં કીધું તો તમે પછી બે વાત કરો તો કેમ બને. એટલે બહુ વિનંતી કર્યા પછી એમણે મને આપ્યું કે સારું લઈ જજો, પણ હું ઇન્ડિયા આવું ને ત્યારે મને પાછું આપી દેજો. મેં કીધું સારું. તમે માનશો નહીં, મેં મારી બેગ હું પેક કરવા માટે એમના ઘરે હું 3 દિવસ હતો, અને પેલી આપણે બેગ ખુલ્લી મૂકેલી હોય ને એને આમ પેલું બહાર દેખાયા કરતું હતું ઉપર, એ જેટલી વખત ત્યાંથી આમથી આમ જાય ને આમથી આમ જાય ને તો અડીને આમ કરતા હતા, આમથી જાય તો અડીને આમ કરતા હતા, આમથી જાય તો પાછા અડીને આમ કરતા હતા. આનો મતલબ શું થયો? અમારા માટે તો ખાલી એક ધોતિયું હતું, પણ એમના માટે એ દાદાની હાજરી હતી. આપણે એમ કહીએ દાદાની હાજરી હતી, અને એ દાદાની હાજરી મને આપી કે તમે પાસે જો ભૂલતા નહીં પાછું મને આપવાનું, હું તો નહીં ભૂલીશ, હું આઈ તો લઈશ જ એમ કરીને. આ રીતે એટલે આપણામાં જયારે એ દાદા ભગવાન માટે એમનો જે પરમ વિનય હતો, તે ધોતિયાને પણ એ આવતા જતા જે કરતા હતા. એટલે આપણે શું કહીએ, જેમ આપણો પરમ વિનય જે ખુલ્લો થાય, તો ખાસ કરીને જ્યાં આપણા ઘરના લોકો છે અને જ્યાં આપણી નજર પડે ત્યાં આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકીએ નહીં. પછી એમાં ગણતરી નથી હોતી કે કેટલી વખત જોયા. એટલે એમણે પણ પેલો દાખલો આપ્યો કે તમારા લગ્ન થયા ને તે વખતે એમ કરીને, એ તો કહે કે જો 5 વખત ફોન કરેલો હોય, પણ જો 6ઠી વખત ફોન કરવાનો હોય ને તો કોઈ પણ કારણ શોધીને ફોન કરી જ નાખે. એક વાત છે એમ કેવાનું. એટલે એટલે પેલો વ્યવહારનો દાખલો આપે તો આપણે નીચેની ખબર પડે. એટલે એ રીતે શુદ્ધાત્મા જોવાનું, એવી રીતે આપણે પોતામાં પણ એવી રીતે. દાદા ભગવાને કીધું કે અમારી અંદર પ્રગટ થયેલા દાદાના અમે દિવસમાં 1000 કરતા વધારે દર્શન કરીએ છે, નમસ્કાર કરીએ છે. અને મેં થોડો હિસાબ કાઢ્યો કે જાગતા આપણે સમજો 18 કલાક જાગતા હોય, અને 1000 વખત જો આપણે એને દર્શન કરતા હોય આપણા અંદરના દાદા ભગવાનને, તો એનો હિસાબ કઈ 1-2 મિનિટ જ નીકળે છે. તો એટલું બધું તો કોઈ કરી થોડી શકે, કોઈ કરે, પણ દાદા કરતા હતા એટલે કહે છે. અચ્છા, એમણે કીધું કે અમે અમારી અંદરના દાદા ભગવાનને 1000 કરતા વધારે દિવસ દરમિયાન અમે એમના દર્શન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. એમણે એમનું પ્રમાણ આપ્યું, પણ આપણે તો બધું કેવું બધું વ્યવહારમાં ખોવાયેલા હોઈએ છીએ, કેટલી બધી અસરો થાય છે અને અસરમાં તણાયેલા રહીએ છીએ, તો પછી આ શુદ્ધાત્મા કેમને યાદ આવે. પણ એ આપણને લક્ષ્ય આપી દીધું એમણે કે જે આપણો ગોલ હોય, એ લક્ષ્ય એટલે એમાં હું શુદ્ધાત્મા છું એ જ બોલવાનું ને, કે એને નમસ્કાર પાછા કરવાના, એ જુદું કે એ પેલું જુદું હતું. શુદ્ધાત્મા જોવાના, શુદ્ધાત્મા જુઓ એટલે પછી આપણે આપણે હવે અત્યારે શુદ્ધાત્મા જોવાના હોય કે ખાલી શુદ્ધાત્મા છું એમ બોલીએ તો થઈ જાય એમ. હું તમને એક દાખલો આપું કે હું હિરેનાનંદ માં શુદ્ધાત્મા જોઉં તો હિરેનાનંદ મારી જોડે કઈ પણ કરે તો મને એની અસર થાય. તમે સાહેબમાં શુદ્ધાત્મા જુઓ ને તો એમના તરફથી કઈ પણ આવે ને તો તમને પ્રસાદ જ લાગે, તમને આશીર્વાદ જ લાગે, તમને એમનો પ્રેમ જ દેખાય. બરાબર, હા, ખ્યાલ આવ્યો. પછી કોઈ પ્રશ્ન નહીં થાય, નિશ્ચયમાં શુદ્ધાત્મા અને વ્યવહારથી એમના તરફથી જે આવે તે એમનો પ્રેમ, એમનો આશીર્વાદ, એમની કૃપા જે કોતે. બરાબર, કારણ કે તમે તમે મિસિસ થયા એમના લીધે ને. હા, નહીં તો મિસ જ હતા ને. યા મિસ એટલે ખોવાયેલા જ હતા. હા, એક વાત સમજવાની છે. યા ખ્યાલ આવે. એટલે હંમેશા આપણે દાદા કીધું શું કીધું કે આપણે દ્રષ્ટિ એવી કેળવવાની ને કે દ્રષ્ટિથી આપણો વિનય, આપણો આદર, આપણો વિનય, આપણો પરમ વિનય સ્થાપિત રહી અને ખસે જ નહીં બિલકુલ. બરાબર છે, એવી રીતે. ગુડ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, બોલાવજો, રેકમેન્ડ ફોલો કરજો, અને સાહેબ ને જય સચ્ચિદાનંદ ખાસ કેજો. ચોક્કસ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनो सव पावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद निरंजन सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद आगनो प्रोग्राम शाला त्रण वगे हिंदी सत्संग साढ़ा चार कीर्तन भक्ति आरती रात्र नौ वगे वर्ल्डवाइड सत्संग जेमा आपणे 10 मिनिट ना छूटापड़ा सामायिक साथे आठमी कलम ना भंग ना प्रतिक्रमण करीशु प्रत्यक्ष परोक्ष अपनी नजीक ना बधा जे ऋणानुबंध ना हिसाब वाला छे अपना थकी जेमने दुख थयुं छे अपना थकी एनो अवर्णवाद अपराध अविनय थयेला छे ते बधा ने खूब खूब याद करीने एमना प्रतिक्रमण राखीए शुद्धात्मा दृष्टि साथे प्रतिक्रमण राखीए अने हिसाब माथी छूटीए एनी गैरहाजरी में एमना माटे जे कंई आड़ू अवड़ू जेवू तेवू बोलेला होय तो ए बधाने याद करीने चोखू करी दीए दिवस दरमियान समय मळता छूटापणानुं सामायिक ए त्रण वाक्यने वागोड़वा अने आठमी कलमना प्रतिक्रमण करीशुं जय सच्चिदानंद।